સભ્ય પદ પણ આમાંથી આપ દૂર થશો. શું મુદ્દો છે, શું કહેશો? મુદ્દો માત્ર એટલો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પ્રાઇવેટ લિમિટેડ કંપની માની અને જે એક ટોળી વર્ષોથી પોતાના વ્યક્તિગત લાભો, સ્વાર્થો અને ખોટા કામોથી પોતાની જાતને પોષે છે, એવા લોકોની સામે એક સિન્ડિકેટ સદસ્ય તરીકે મેં અવાજ ઉઠાવ્યો અને ખોટા કામોમાં હાજી હા ન કરી, એટલે ખોટી અરજી દ્વારા મારી આ મૂળ નિમણૂક જ રદ કરવાનો પ્રયત્ન થયો છે. સાહેબ, આપે રજિસ્ટ્રારને પણ એક પત્ર લખ્યો છે, શું એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ક્યાં મુદ્દાઓ છે? રજિસ્ટ્રારશ્રીને મેં આજે પત્ર લખ્યો છે અને અત્યારે હમણાં જ એમનું આપવા જવાનો છું, જેમાં મહત્વની બાબત એ છે કે વર્તમાન કાર્યકારી કુલપતિ પાસે એક્ટની જોગવાઈ મુજબ કાયમી કુલપતિએ લીધેલા કોઈ પણ નિર્ણયને એમને એમ રદ કરવાના અધિકારો નથી. સર, આ વાંધો ક્યાંથી પડ્યો? પેલા તો બધા એક હવ ડાયરો આયરે હતો, આખું પ્રોબ્લેમ ક્યાંથી આવ્યો? તમે ને ભીમાણી સાહેબ તો બે ખાસ વર્ષોથી મિત્ર છો, અંગત મિત્રો, આ શરૂઆત ક્યાંથી થઈ? આપણે અવાજ ઉઠાવ્યો સત્ય માટે, ત્યાંથી શરૂઆત થઈ કે ત્યાંથી? શરૂઆત ત્યાંથી જ છે. આ ગંદુ રાજકારણ શરૂ થયું છે. ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપક કુણાલ મોદીને એમના અધિકારથી વંચિત રાખી જે તે સમયે સત્તાનો દુરુપયોગ કરી અને નિકેશભાઈ શાહે પોતે જુનિયર હોવા છતાં સિનિયર થવા માટેનો એક ખેલ કર્યો. મારી સાથે હું પેલા એક વાત કરી લઉં, પછી જ્યાં પ્રશ્ન પૂછશો તો મને મજા આવશે. નિકેશભાઈ શાહે જે કુણાલ મોદીની સિનિયોરિટીને ઉવેખીને પોતે સિનિયર થવા માટે જે અનૈતિક કૃત્ય કર્યું સત્તામંડળના કેટલાક મિત્રોના સહયોગથી, એને કુણાલ મોદીને કોઈ સાંભળતું નહોતું, એ વ્યક્તિને અન્યાય થતો હતો, ત્યારે મેં એમનો હાથ જાયલો અને એમને ન્યાય અપાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી, એટલે મારા વિરુદ્ધ નિકેશભાઈના પીએચડી વિદ્યાર્થી પિયુષ સોલંકી ના પીએચડી વિદ્યાર્થી હાર્દિક ગોહિલ દ્વારા એક અરજી કરાવવામાં આવી. આ જૂનું પ્રકરણ છે. જે તે વખતે તત્કાલીન કાયમી કુલપતિશ્રીએ પ્રેસ પણ સંબોધી હતી અને રદિયો પણ રજિસ્ટ્રારની સહીથી આપ્યો હતો કે નિયમ 26(2)(3)(26)(3) મુજબ આ નિમણૂક યોગ્ય છે અને યોગ્ય સમયે આધાર પુરાવાઓ સાથે એ રજૂ થશે. એક તો મેં હમણાં જ બાઇક આપી હતી થોડા દિવસો પહેલાં જ ધારી કોલેજના અનુસંધાને. આ ઉપરાંત જે રીતે ખાનગી કોલેજોને પ્રોટેક્શન અપાય છે કેટલાક સિન્ડિકેટ સભ્યો દ્વારા, એના તમામ પ્રકારના ખોટા કામો સીધા જ પસાર કરી દેવા માટેની પ્રક્રિયાઓ વર્ષોથી ચાલે છે, ભાગીદારીથી કોલેજો ચાલે છે. આ બધી ચારિત્ર વિશે હું કોઈના નહીં બોલું, કારણ કે મારે મારા સંસ્કારોને અને મારી ગરિમાને જાળવી રાખીને વાત. સાહેબ, પ્રોફેસરો સામે જે રીતના તાજેતરનો મહિલા કોલેજનો દાખલો છે, તેમાં આવા એક્શન કેમ નથી લીધા કુલપતિએ, શું લાગે છે? એ સીધું યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં નથી આવતું. વીરભાઈમાં મહિલા કોલેજ એ સંલગ્ન કોલેજ છે, એટલે એના ઉપરની કાર્યવાહી કોલેજ ટ્રસ્ટી મંડળે કરવાની હોય, પછી એનું હિયરિંગ કુલપતિશ્રી સમક્ષ થાય. આ બધા નિયમોને આધીન પ્રક્રિયાઓ છે. પણ યુનિવર્સિટીએ ભૂતકાળમાં જ્યારે જ્યારે આવી ઘટના ઘટી છે ત્યારે ત્યારે દોષિતને દંડ આપવા માટેના નિર્ણય લીધા છે. એ નિર્ણય લેવામાં મેં સુટાના અધ્યક્ષ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આવા 17 અભ્યાસ બોર્ડ છે જેમાં જે તે વિષય સિવાયના અન્ય વ્યક્તિ વિશેષોને કુલપતિઓએ વર્ષોથી નિમણૂકો આપી છે. જરૂરી નથી કે એ વ્યક્તિ એ જ વિષયનો જ્ઞાતા અધ્યાપક હોવો જોઈએ. જ્યાં અધ્યાપકોની 4 સંખ્યા નિર્ધારિત પૂરી નથી થતી બોર્ડ માટેની, ત્યાં બોર્ડનું કોરમ પૂરું કરવા માટે વધારેમાં વધારે 3 વ્યક્તિ વિશેષોની નિમણૂક કુલપતિશ્રી કરે છે. અને આ મારી પહેલી વખત નિમણૂક નથી અને આ એક જ બોર્ડમાં આવી નિમણૂક નથી. આવા 17 બોર્ડ છે જેમાં આ નિમણૂકો થઈ છે. પણ વર્તમાન કાર્યકારી કુલપતિએ પૂર્વગ્રહ અને કિન્નાખોરી દાખવી
બદલાની ભાવનાથી મારું મુખ્ય સભ્યપદ રદ કરવાનું આ પ્રયત્ન કર્યો છે, અને જેમાં સરકારી અનુદાન મેળવતી સંસ્થાના સરકારી અધિકારી તરીકે રજિસ્ટ્રારે મિલીભગત કરી છે, એટલે રજિસ્ટ્રાર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે હું પ્રવૃત્ત થવાનો છું. સાહેબ, આપ અવારનવાર સિન્ડિકેટ બેઠકની અંદર પણ પ્રશ્નો ઉઠાવતા હતા, શું આ બધા કૌભાંડો જે તાજેતરની અંદર જે બહાર આવ્યા તેને કારણે આ નિર્ણય લઈને આપને દબાવવાનો પ્રયાસ કરવો? મને સામદામ દંડભેદથી ધમકાવવાનો ડરાવવાનો પ્રયત્ન આરંભથી થતો આવ્યો છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક મોરલાઓ છે જે નિયમિત સ્વરૂપે એની કળાઓ કરે છે, દુનિયા આખી જાણે છે, શિક્ષણ જગત આખું જાણે છે, મીડિયા પણ જાણે છે. મેં દસ્તાવેજી પુરાવાઓ સાથે 200 પાનાની અરજી મારી પાસે ધારીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માટેની આવી હતી. એ કોલેજની માન્યતા અને સ્થળફેર માટેની પ્રક્રિયા જ્યારે યુનિવર્સિટીની સિન્ડિકેટમાં આરંભવામાં આવી એ વખતે મેં કહ્યું હતું કે LIC માં મને મોકલવામાં આવ્યો હતો, હું LIC અને રજિસ્ટ્રારે ઉપરાંત પ્રિન્સિપાલ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે અધિકારીઓના ભ્રષ્ટાચાર અને અનૈતિક કાર્યો સામે તપાસ પંચ નીમી એમને ફરજ મોકૂફ કરવા માટેના પત્રો આવ્યા છે એ શું કામ દબાવીને બેઠા છે, અને આ જે કડમૂલ નામની વ્યક્તિ જેનું અસ્તિત્વ છે કે નથી એ પણ એક શંકાનો સવાલ છે. હું અપૂરતા સરનામાથી અરજી આવે છે, 28 તારીખની અરજી 29 તારીખે કુલપતિશ્રીના કાર્યાલયમાં ઇન્વર્ટ થાય છે, 29 તારીખે જેને અર્જન્ટ મેટર ગણી અને મારી નિમણૂક રદ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા એકેડેમિક વિભાગના કર્મચારીને દબડાવવામાં આવે છે, કર્મચારી એમાં સંમત નથી થતા, પછીની રજાઓ અને એમના પ્રવાસો ટૂંકાવીને ગઈકાલે બપોર પછી આવ્યા, એમણે એ કર્મચારીને તત્કાલ બદલી નાખ્યો કે મેં કહ્યું એમ તે કર્યું નથી, તારી બદલી કરું છું ને અત્યારે ને અત્યારે રૂમ છોડી દે. હવે નાના કર્મચારીને આ રીતે ધમકાવી અને મારી નિમણૂક રદ કરવા માટે ખોટી નોંધ તૈયાર કરવા માટે દબાણ કર્યું ને એ કર્મચારીએ એ દબાણને વશ થવાની ના પાડી તો એના ઉપર બદલીની તલવાર ઝીકી. એટલે આ જે કંઈ પણ છે એ તો દીવા જેવા સત્યો છે, અને કલમ 28(26)(2)(3) અને કલમ 26(3) જેણે ઉલ્લેખ કર્યો છે એમાં કલમ 26(3) એમ કહે છે કે નોટ મોર ધેન 3 એક્સપર્ટ ઇન ધ સબ્જેક્ટ કો ઓપ્ટેડ બાય ધ મેમ્બર્સ ઓફ ધ બોર્ડ. આ કલમ 26(2)(3) એમ કહે છે કે જ્યાં રેગ્યુલર બોર્ડ છે ત્યાં બોર્ડના સભ્યો દ્વારા કોઈ પણ 3 વ્યક્તિને કોપ્ટ કરી શકાય છે. ત્યાર પછીની કલમ 26(3) આવે છે, એમાં બહુ સ્પષ્ટ સમાવેશ છે કે ઈચ બોર્ડ સેલ કન્સિસ્ટ ઓફ એટલીસ્ટ 4 મેમ્બર્સ. આ એડહોક બોર્ડ ગણાશે. કોઈ પણ બોર્ડ 4 અધ્યાપકોની રચનાથી બને. હવે જ્યાં જ્યાં 4 અધ્યાપકો ન થતા હોય ત્યાં કુલપતિશ્રી અન્ય વ્યક્તિઓને એમને પ્રાપ્ત થયેલા અધિકારોની રૂએ નિમણૂક આપે છે. અમારી પાસે કોઈ અરજી આવે અમારે વિચાર તો કરવો પડે કે નહીં? બીજું વાત એ છે, જયારે જે તે સમયે નીતિન પેથાણી વખતે અરજી કરી હતી ત્યારે નીતિન પેથાણીએ મીડિયા સમક્ષ એવું કીધું હતું કે નિમણૂક કાયદેસરની છે, તો ત્યારે કાયદેસરની હોય ને કુલપતિ બદલે ત્યારે ગેરકાયદેસરની થઈ જાય? આ જ સવાલ. અને તમે વહીવટી અધિકારી છો, નિયમ પ્રમાણે શું છે એ તમારી પાસે જાણવું છે. નિયમમાં જોગવાઈ એવી છે કે 26 એક્ટમાં જે જોગવાઈ છે એ 26 એક્ટમાં 2 જે એમાં એવું જોગવાઈ કે જે તે વિષયના નિષ્ણાત હોવા જોઈએ, અને બીજું 26(3)માં એવી જોગવાઈ છે કે વાઇસ ચાન્સેલર જે છે એ પોતે વ્યક્તિને નોમિનેટ કરી શકે છે. હવે જે તે વખતે નોંધ ઉપર આદેશ અમને એવા છે કે 26(2), 26(1), 26(2), 26(3) મુજબ પારિપાલન થયું નથી. અને એવું લાગે તો અમે જોશું, એવું લાગે તો ફરી પાછું અમે રિવાઇઝ કરશું, એની ચિંતા ન કરો.
એટલે અમારે એને કઈ પાડી નથી, અમારે ખાલી જુના કુલ બાકી હતા કે નવા કુલ અમારી ચાર અમારે હરકત તમે હરકત ભીમાણી હરકત નીતિને હરકતને અમારે સમજાય ભાઈ અને કઈ લાગે સાહેબ કોઈ ચિંતા નથી, આ યુનિવર્સિટી ક્યાં સાચી એ અમારે જાણવું, યુનિવર્સિટીને પટ્ટાવાળા કુલપતિ બનાવી દેને અમારે કુલપતિ જોઈએ, અમારે કઈ લાગે ઓર્ગેનિક એ પ્રશ્ન એકેડેમિક વિભાગના જે જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટની બદલી કરી દેવામાં આવી આ જ પ્રકરણમાં, એના વિશે તો હું ટિકટે પણ ન કરી શકું કે તમારે વિશે એમને જ પૂછવું પડશે. મને યાદ નથી જૂનું કઈ, તમે રજીસ્ટર છો તમારે તો આ બધું જોઈને તો પડે ને, જે તે વખત નું ઈ વસ્તુ જૂની છે ત્યારે હું રજીસ્ટર ન હતો, એ તમારી વાત સાચી, અત્યારે રજીસ્ટર છો તમે તો હાલમાં યુનિવર્સિટી એટલે તમે ઉપર નો આદેશ આવો ને દૂર કરી દો. ના ના એવું નથી, એવું નથી, હવે તમે એમ કહો છો આટલા વર્ષથી તબલા વગાડે છે અને હવે તમે કહો છો એને તબલા વગાડતા આવડતું નથી, તો શું હકીકત શું છે ખરેખર? સેવું છે કે એમનો તબલા જે અમને આદેશ મળેલા છે એમ એવું લખેલું છે કે 26 એક્ટની જોગવાઈ છે, 26 તમે એ લોકો વાંચી લેજો, 26માં મુજબ કામગીરી થઈ નથી. એકેડેમિક કાઉન્સિલના વહીવટી અધિકારી કેવા ઉપરથી કુલપતિએ તમને આદેશ પણ તમે દૂર કરી દીધા, તમે તપાસ તમે તમે નિયમો જોયા, તમે જે ગેરકાયદે હતો એ વીસી ગેરકાયદે હતા, એને નિર્ણય ખોટો લીધો છે તો એમને પણ શું પડકારવાના, એ ખોટા હતા એવું તમે કહો છો? કુલપતિને કુલપતિ સામે કાર્યવાહી થશે નીતિન પેથાણી સામે, કારણ કે આવા ખોટા મનગળક નિર્ણય લીધા છે, તો જૂની બાબત છે, જૂની બાબત છે, જૂની બાબત અત્યારે યાદ ન હોય, વહીવટી અધિકારી છો અને ગઈકાલે જે નોંધ આવી છે એકેડેમિક વિભાગ માંથી એમાં એવું લખેલું હતું કે આ યોગ્ય કાર્યવાહી ભૂતકાળમાં થઈ નથી, એ પ્રમાણે આદેશ મળેલા છે અમને. પણ આપ જ્યારે કોઈ પણ આદેશ અથવા તો નિર્ણય આપ લ્યો છો ત્યારે આપ તો કાયદાના જાણકાર અથવા તો જાણકારી લઈને નિર્ણય લેતા છો ને, એની અંદર સાહેબ આપે બે કલમો એવી કીધી કે આની અંદર આવું આની અંદર આવું, તો 2021 માં જયારે નિમણૂક કરવામાં આવી ત્યારે ગેરકાયદેસર નિમણૂક થઈ હતી, 2021 અમારી પાસે એક અરજી આવી હતી થોડા દિવસ પહેલા અને એવું લખેલું કે આમની નિમણૂક જે છે એ બરોબર નથી, એટલે પછી ગઈકાલે એકેડેમિક વિભાગમાંથી એક નોંધ આવી છે અને નોંધમાં એવું લખેલું કે આપણે એકની જે જોગવાઈ છે એમાં એકની જોગવાઈ 26માં લખેલું છે એ પ્રમાણે કાર્યવાહી થઈ નથી, એટલે અમે પછી એમાં અમને આદેશ મળ્યા કે આ એકની જોગવાઈ જે છે એ પ્રમાણે કાર્યવાહી થઈ નથી, એટલે બોર્ડ ઓફ સ્ટડીમાંથી એમને દૂર કરવામાં આવે છે. એકની જોગવાઈ શું છે સર? સાહેબ હકીકતમાં 26માં જોગવાઈ એવી છે કે 26(2) અને 26(3) છે, 26(2)માં જોગવાઈ એવી છે કે જે તે વિષયને એક્સપર્ટ હોવા છે, જે તે સબ્જેક્ટને એક્સપર્ટ હોય, અને 26(3)માં એવું છે કે વાઇસ ચાન્સેલર જે છે એ પોતે નોમિનેટ કરી શકે છે, એવું હોય છે. એટલે સાહેબ કલાધર આરી એવું કહે છે કે મને તો વાઇસ ચાન્સેલર જ નોમિનેટ કર્યા હતા, ભૂતકાળના જે તત્કાલીન કુલપતિ છે તેમના દ્વારા નિમણૂક આપવામાં આવી હતી, તો ગેરકાયદેસર કઈ રીતે થઈ શકે? પણ એવું છે જે તે વખતે વિશે શું કર્યું હશે એ મને ખબર નથી બહુ અત્યારે, પણ ગઈકાલે અમને આદેશ મળેલા છે કે આ અંગે 26(1), 2, 3) મુજબ કાર્યવાહી થઈ નથી. જોશું, ચલો એ વિશે જોશું. આ વિષયમાં તમે એમ કહેશો કે આ ખોટું થયું છે તો પછી 17 બોર્ડમાં એવી જ નિમણૂક છે, તો પછી જોવાનો સવાલ આવે કે દૂર કરવાના આવશે નિર્ણય લેવામાં? જોશું જોશું, ચલો મેડમ. પણ સાહેબ જ્ઞાતા નથી કયા વિષયમાં? એમાં શું છે કે આ પરફોર્મિંગ આર્ટસ છે, એટલે તબલાનું, તબલાનું છે, તબલાનું છે, તબલાનું શું તબલાનું હતું?
તબલા વિષય એનું બોર્ડ હોય છે, તબલા વિષય નું બોર્ડ છે. એ તમામ નિયમમાં એમને એમ કીધું છે કે મારી નિમણૂક છે તે કાયદેસર.